રાજકોટમાં મોદી સ્કૂલની સિલ્વર જ્યુબલી પૂર્ણ થતા હેમુગઢી હોલ ખાતે ઉજવણી કરી હતી અને લોકડાઉન સમયમાં ઓનલાઈન અભ્યાસના લીધે જે વિદ્યાર્થીઓ પાછળ રહ્યા તેને તૈયાર કરવા અમારા પૂરતા પ્રયત્નો છે આ વર્ષ દરમિયાન જે કોઈ અધૂરું રહ્યું છે તે બાળકોને ફરી સમજાવીને સરપ્રાઇઝ ટેસ્ટ પણ યોજવામાં આવશે પરિવર્તન એના એ થીમ ઉપર આખો પ્રોગ્રામ અત્યારે મોદી સ્કૂલનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે મોદી સ્કૂલ પચીસમા વર્ષમાં પ્રવેશી રહી છે ત્યારે ખાસ કરીને વિદ્યાર્થીઓને એજ્યુકેશનની સાથે એનું હેલ્થ અને એનું મેન્ટલ સ્ટેટસ ફિઝિકલી અને મેન્ટલી ફિટ રહે એ દિશાની અંદર જે અમારા પ્રયત્ન છે એના ભાગરૂપે આજનો આ પ્રોગ્રામ છે અને ખાસ કરીને અમારે આજના દિવસે જો અમારે એક સંદેશ આપવાનો હોય તો એ કેવું જોઈએ કે અત્યારે કેવું થાય છે કે બાળકો અને પેરેન્ટ્સ એ બંને અલગ અલગ પડતા જાય છે ડિટેચમેન્ટ વધતું જાય છે તો એટેચમેન્ટ વધારવા માટે જ્યારે બાળકો ઘરમાં હોય ત્યારે આપણે પેરેન્ટ્સ તરીકે મોબાઈલનો યુઝ ના કરી એની સાથે એટેચ રહી એની સાથે વાતો કરીએ રમીએ સ્ટોરી કરીએ બહાર લઈ જઈએ અઠવાડિયે એટલીસ્ટ એકવાર તો જે બે ત્રણ કલાક કે ચાર પાંચ કલાક બધાએ સાથે બહાર જવું જોઈએ પોતાના ફેમિલી મેમ્બર્સની સાથે આજુબાજુમાં જે કંઈ રિલેટિવ્સ હોય એને ત્યાં કે પાડોશીને ત્યાં બધા સાથે જઈ ફરવા સાથે જઈ ખરીદી કરવા સાથે લઈ જઈ તો એટેચમેન્ટ વધશે અને બાળકોને પણ ખાસ કરીને ટ્વેલ્થ સ્ટાન્ડર્ડ સુધી મોબાઈલ આપવાનું ન જ થાય તો એ બાળકના હિતમાં ઘણું બધું છે નહીતર અત્યારથી કેવું થાય છે કે નાની નાની ઉંમરમાં જ જાત જાતનું બધું જોવાને કારણે એટલું બધું ખોટું પ્રોગ્રામિંગ મગજમાં થઈ જાય છે અને પછી આપણે એવું ઈચ્છીએ કે બાળક કેમ આવું થયું કેવો આવો નાગરિક કેમ બન્યો સારો નાગરિક કેમ ન બન્યો તો એનું કારણ ક્યાંક આપણા જ પેરેન્ટ્સ તરીકે આપણે જ ક્યાંક રિસ્પોન્સિબલ હોઈએ છીએ તો આ દિશાની અંદર સંદેશ આપવા માટેનો આજનો આ પ્રોગ્રામ છે હા એટલે કોરોના વખતે કેવું થયું કે ઓનલાઈન એજ્યુકેશન આપવાનો બધી સ્કૂલોએ પ્રયત્ન કર્યો પેરેન્ટ્સનો પણ એમાં સારો સહકાર રહ્યો વિદ્યાર્થીઓ પણ ભણ્યા પણ અમુક પ્રમાણમાં થયું પણ એક એવું બન્યું કે ત્યારે મોબાઈલ વાપરવાનું ફરજિયાત બન્યું તો એને કારણે એવું બન્યું છે કે વિદ્યાર્થીઓને મોબાઈલની એક આદત પડી જ પડતી ગઈ છે અને એ બહુ અત્યારે નડે છે એટલે અત્યારે વિદ્યાર્થીઓને કેમ મોબાઈલમાંથી બહાર કાઢવા અને મુખ્ય ધારાની અંદર કેમ લે આવવા એ ચેલેન્જ છે આપણી સ્કૂલની અંદર આપણે એવું કર્યું છે કે જે કંઈ અલગ અલગ સબ્જેક્ટમાં થોડા ઘણા પાછળ રહી ગયા હોય તો એના માટે બ્રિજ કોર્સ કરાવ્યો અને હજી એના ઉપર અમારું વર્ક ચાલે છે કે આ વર્ષની અંદર એ વિદ્યાર્થીઓ કોઈપણ સબ્જેક્ટમાં નબળા ન રહી જાય કારણ કે જો બેઇઝ નબળો હશે તો આગળ ઉપર એને મુશ્કેલી પડી શકે